दिवाली पहला राज्य सरकार ने भेंट। पेट्रोल डीजल पर न टैक्स मांग, घटाया 4 रुपया। पेट्रोल डीजल न भाव मत हो, धरखम घटाड़ो। राज्य सरकार ने गुजराती जनता ने दिवाली ने मोटी भेंट आपी। गुजरात सरकार पेट्रोल डीजल पर ना वेट में घटाड़ो कर्यो छे। राज्य सरकार पेट्रोल डीजल पर लेवाता 24% ना टैक्स में 4% नो घटाड़ो कर्यो, जेथी हवे पेट्रोल में 2.93 रुपया नो घटाड़ो थयो छे, तो डीजल में 2.72 रुपया नो घटाड़ो थयो। राज्य सरकार निर्णय कर्यो छे के जे वेट में टैक्सेशन ना जे दर हता એમાં 4% નો ઘટાડો આપણે કરીએ છીએ, એટલે હવે 2.93 રૂપિયાનો ઘટાડો પેટ્રોલમાં થશે અને ડીઝલમાં 2.72 રૂપિયાનો ઘટાડો। રાજ્ય સરકારે ટેક્સમાં ઘટાડો કર્યા બાદ મેટ્રો શહેરના પેટ્રોલ ડીઝલ પરના જૂના અને નવા ભાવ પર નજર કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત 70.4 થી ઘટી 67.11 થઈ। डीजल की किंमत 63.16 थी घटी 60.44 थी। वडोदरा में पेट्रोल की किंमत 69.75 थी घटी 66.82 थी। डीजल की किंमत 62.87 थी घटी 60.15 थी। सूरत शहर की बात करिए तो सूरत में पेट्रोल की किंमत 70 थी घटी 67.7 थी गई है, तो डीजल की किंमत 63.15 थी घटी 60.43 थी गई। આ તરફ રાજકોટમાં પણ પેટ્રોલની કિંમત 69.90 થી ઘટીને 66.9 થઈ ગઈ છે। ડીઝલની કિંમત 63.1 થી ઘટી અને 60.29 થઈ ગઈ છે। મેટ્રો શહેરમાં લાગુ થનારા પેટ્રોલ ડીઝલના નવા ભાવ તો જોયા, હવે એ સાંભળીએ કે મેટ્રોના લોકો નવા ભાવ વિશે શું કહી રહ્યા છે। પાછો ચાલુ કરે, વધારે વધઘટ કરે, તેમાં પાછી બેલેન્સ થઈ જાય પાછું, એવું બી થાય છે ને? આ ઘટાડો ખૂબ જ ઓછો છે, જે પ્રમાણે ભાવ વધારે થયા છે બધા એની સામે આ ઘટાડો ખૂબ જ ઓછો છે। હજુ વધુ ભાવ ઓછા થવા જોઈએ। પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવાથી ઘણો ફાયદો થયો છે, 2 થી 3 રૂપિયાનો ઘટાડો આખરે ઘણો બધો ફાયદો કરાવી શકે છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડા વિશે બહુ સારા સમાચાર છે, દિવાળી ઉપર આમ જનતા માટે બહુ રાહતના સમાચાર છે। આનાથી જો ભાવ ઘટ્યા પણ સાથે સાથે મોંઘવારી ઘટે એ તો જરૂરી છે, કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ તો ઘટે છે સાથે મોંઘવારી પણ ઘટવી જોઈએ। તો કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે કોંગ્રેસ દબાણને પ્રજાના રોષના પગલે રાજ્ય સરકારને પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની ફરજ પડી। ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ ગુજરાત મુલાકાતે આવેલા કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને તમામ રાજ્યોને ટેક્સ ઘટાડવા માટે આદેશ કર્યો। કેન્દ્રના આદેશ બાદ રાજ્ય સરકારે 4 રૂપિયા જેટલો ઘટાડો કરી પેટ્રોલ ડીઝલના ભાવમાં ધરખમ ઘટાડો કર્યો। હવે આ ઘટાડો ઇલેક્શન લક્ષી છે કે કાયમી એ તો આવનારો સમય જ બતાવશે, પરંતુ હાલ રાજ્ય સરકારે જનતાને ખરેખર દિવાળીની મોટી ભેટ આપી। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।